डीएनए डेली नीट एनालिसिस। हूँ यतीन पटेल, बायोलॉजी। आजना वीडियो दी अंदर आपणे बायोलॉजी गुजराती माध्यम नी अंदर कई रीतनी आपणे तैयारी करवानी छे अने कई कई बुको नो आपणे उपयोग करवानो छे एनी आपणे चर्चा करीशुं। कई बाबतोनुं खास आपणे ध्यान राखवानुं छे એ વિશે આપણે આ વાત કરીશું। આ ચેનલ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ એનટીએ મોક ટેસ્ટ જે છે એના મારફતે ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે। એનટીએ મોક ટેસ્ટ ગુજરાતી માધ્યમમાં સૌ પ્રથમવાર આપણે ગુજરાતી માધ્યમમાં સૌ પ્રથમવાર બાયોલોજીના જે મોક ટેસ્ટ છે એનટીએના એ આ ચેનલ ઉપર આપણે મૂકેલા છે। 12-13 જેટલા 90-90 એમસીક્યુના મોક ટેસ્ટ આપણે મૂકેલા છે નીટની પ્રેક્ટિસ માટે। બાયોલોજી માટે આપણે શું કરીશું તો દરેક તમે જાણો છો, દરેકને ખ્યાલ છે, પહેલું તો આપણે એનસીઆરટી 11 અને 12 ની એનસીઆરટી આપણે વ્યવસ્થિત રીતે સમજીને તમે તૈયાર કરો છો, એના આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરો તો આપણને કોઈ તકલીફ પડતી નથી। તકલીફ એક અહીંયા એવી થાય, એનસીઆરટી ની અંદર આપણને જે થિયરી આપી હશે તમે ઘણા ચેપ્ટર ની અંદર અનુભવ પણ કર્યો હશે। એક વાક્ય આપેલું હોય ને છોડી દે આપણને, એને તમારે સમજવું પડે, તો એ આપણે સમજીને તૈયાર કરવું પડે તો આપણને કોઈ તકલીફ પડવાની નથી। એટલે પહેલી બુક તો આપણે એનસીઆરટી ધોરણ 11-12 સમજીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની, સાથે વારંવાર આપણે એનું પુનરાવર્તન કરવાનું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા પછી 11-12ની અંદર આવે અને આપણી આજુબાજુ માહોલ એ રીતનો છે નીટ નીટ કરીને, એક દરેક વિદ્યાર્થી અને વાલીની અંદર નીટનો એક ડર હોય, તો એ ડર પહેલા તો કોઈ જ રાખવાની જરૂર નથી। બોર્ડની પરીક્ષામાં હૃદયની અંદર 4 ખંડ હોય તો નીટની પરીક્ષામાં હૃદયની અંદર 4 જ ખંડ રહેવાના છે, બદલાઈ જવાના નથી। કણાભ સૂત્ર કોષનું પાવર હાઉસ છે તો નીટની પરીક્ષામાં કણાભ સૂત્ર કોષનું પાવર હાઉસ છે, બદલાઈ જવાનું નથી। ખ્યાલ આવે છે? એટલે પહેલા તો એક ડર તમારે રાખવાનો નથી નીટની પરીક્ષાની તૈયારી માટે। એનસીઆરટી ને સમજો, વારંવાર એનું રિવિઝન કરો, કોઈ તકલીફ પડવાની નથી। બીજું, એનસીઆરટી કર્યા પછી એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ, આ જે એનસીઆરટી છે એના આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। તો એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની આપણે, પ્રેક્ટિસ તો કે ગુજરાતી માધ્યમની અંદર સૌ પ્રથમવાર આપણી જોડે કોઈ પણ બુકો જોઈએ તો દાખલા તરીકે નવનીતની બુક હોય, મોડર્ન છે, દર્પણ છે, ફિનિક્સની બુક છે, અથવા તો જે કોઈ પણ પબ્લિકેશન, તો આ બધી બુક થોડીક પ્રાઇમરી પ્રાથમિક લેવલે આપણે એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જાય, બરાબર। તો એ થોડી ઘણી પ્રેક્ટિસ માટે તમારે એ બુકો કામ લાગે, એટલે એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરવી। તો એના માટે ગુજરાતી માધ્યમની તમે પહેલા કોઈ પણ જે બુક હોય એનો ઉપયોગ કરો, એટલે થોડો ઘણો તમને ખ્યાલ આવે, મર્યાદિત આપણી જોડે પહેલા તો સ્ત્રોત છે। બીજો, એમસીક્યુની પ્રેક્ટિસ માટે એનસીઆરટી એક્ઝામ્પલર, શરૂઆતની અંદર તો એવું હતું કે એનસીઆરટી એક્ઝામ્પલર ઇંગ્લિશ મીડિયમમાં હતી, હવે એનસીઆરટી એક્ઝામ્પલર છે ગુજરાતી માધ્યમમાં છે। તો બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપરથી ધોરણ 11 અને 12ની તમે એનસીઆરટી એક્ઝામ્પલર ડાઉનલોડ કરો અને એની અંદર જે પ્રકરણ પ્રમાણે 15 અથવા 10 જે પણ એમસીક્યુ આપે એની પ્રેક્ટિસ થાય। એટલે ત્યાં શરૂઆતની વાત થઈ કે આપણે કોઈ પણ ચેપ્ટર તૈયાર કર્યું એની પ્રાથમિક લેવલે આ રીતે તૈયારી થાય। બીજું, આપણને પ્રશ્ન થાય કે પાછલા વર્ષોના કેટલા એમસીક્યુ તૈયાર કરવા, પાછલા વર્ષોની અંદર જે એમસીક્યુ છે એ કેટલા તૈયાર કરવા, તો એના માટે અત્યારે હાલની અંદર બુક આપણે જો કહીએ
તો 32 વર્ષની કુમારની બુક છે, બીજું 32 વર્ષની નવી જે બુક આવેલી છે એ ફિનિક્સની પણ બુક આવેલી છે 32 વર્ષની. ત્રણે ત્રણ વિષયની અંદર આ બુક તમને મળે, અને સબ્જેક્ટ પ્રમાણે કેટલા વર્ષોના એમસીક્યુ પ્રેક્ટિસ કરવી એ તમારા ટીચર તમને સમજાવે. મારો વિષય બાયોલોજી છે, હું બાયોલોજીની વાત કરીશ. બાયોલોજીની આપણે વાત કરીએ તો ટોટલ 11 અને 12 ના થઈને 38 ચેપ્ટર થવાના, એકમ થવાના છે આપણા ટોટલ 10. તો એમસીક્યુની પ્રેક્ટિસ માટે ઓછામાં ઓછા પહેલા તો 10 વર્ષના પૂછાયેલા એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરવી. બીજું, આપણી જોડે શરૂઆતમાં તો પહેલા જે એઆઈપીએમટી હતી, પછી 2016થી નીટ આવી, બરાબર, અને પછી 17, 18, 19 અને 20 ની અંદર 2 વખત નીટ લેવાય. તો એ 15 થી લઈને 20 સુધીના અથવા તો 10 વર્ષના એમસીક્યુની પ્રેક્ટિસ કરવી આપણે પૂછાયેલા. પાછલા વર્ષોના એમસીક્યુ જોશો તો એની અંદર શું હશે, સિલેબસ પહેલા ચેન્જ હતો તો વધારાનું આવે, તમને એવું થાય કે આવ્યું કઈ થી, ક્લિયર. બીજું, બીજા એમસીક્યુ એમ્સની પરીક્ષાના પૂછાયેલા, તો એના માટે કુમારની બુક આવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, જીપમરના જે એમસીક્યુ હતા, હવે તો આવવાની નથી, એ જીપમરના એમસીક્યુ તમને ગુજરાતીમાં મળતા નથી, તો એ આપણને આ ચેનલ ઉપર ગુજરાતીની અંદર મળશે. જીપમરની અંદર ગુજરાતીના એમસીક્યુ આ ચેનલ ઉપર આપણે પૂરા પાડીશું, ગુજરાતી કરેલા છે. તો આટલા એમસીક્યુની તમારે પ્રેક્ટિસ કરવાની પાછલા વર્ષના 10 વર્ષના ઓછામાં ઓછા બાયોલોજીમાં. બીજું કે હવે વધારે એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરવી છે, તો વધુ એમસીક્યુની પ્રેક્ટિસ માટે શું, વધુ એમસીક્યુની પ્રેક્ટિસ આપણે કઈથી કરવી? જેટલી પણ બધી બુકો તમે જોશો, ઇંગ્લિશ મીડિયમમાં ઘણી બધી બુકો છે, ફિંગર ટિપ્સની બુક છે, સિંગેજની, દિશા પબ્લિકેશનની, ડોક્ટર અલી સાહેબની બુક છે, કે જેની અંદર લાઇન ટુ લાઇન તમને એમસીક્યુ આપેલા હોય છે. ગુજરાતી માધ્યમની અંદર આપણે એવું કંઈ હોતું નથી, એટલે થોડી આપણને તકલીફ થાય. બીજો પ્રશ્ન, બીજો તમને એમ થાય કે વધારાની થિયરી, વધારાની જે થિયરી છે તો એ કરવી કે ના કરવી, તો એ તમારે પોતાને જાતને પ્રશ્ન પૂછવાનો. શરૂઆતના 11માની અંદર દરેક વિદ્યાર્થી આવે એટલે નીટ નીટ કરીને વાલી વિદ્યાર્થી શિક્ષકો નીટ નીટ કરીને આ બુક જુઓ, પેલી બુક જુઓ, ઘણું બધું જુઓ. જેમ જેમ 5 ચેપ્ટર ચાલે, 6 ચેપ્ટર, 10 ચેપ્ટર, 15 અને છેલ્લે 11માનું 22મું ચેપ્ટર પૂરું થાય, એટલે જાતે તમને અનુભવ થાય કે ભાઈ મેં જે પેલું બધું વધારાનું કર્યું એ કઈ સાઈડમાં રહી ગયું, અને હજુ તો મને બુકનું જે છે એ યાદ રહેતું નથી, એ જ ભૂલી જવાય છે. તો એના માટે વારંવાર પુનરાવર્તન કરવાનું, અને કોઈને એમ હોય કે વધારાની થિયરી તૈયાર કરવી તો એ પણ એકમ પ્રમાણે તૈયાર કરવી. જેમ કે આપણે પર્યાવરણના ચેપ્ટર કે જેની અંદર 10 થી 12 MCQ પૂછાય, તો એની અંદર થોડું વધારાનું કરો યોગ્ય છે. જીનેટિક્સના 3 ચેપ્ટર છે, એની અંદરથી 10 થી 12 જેટલા એમસીક્યુ પૂછાય, તો એમાં થોડુંક વધારાનું કરો, બરાબર. શરૂઆતના ચેપ્ટર આપણું જે સજીવ વિશ્વમાં વિવિધતા વાળા 1 થી 4 ચેપ્ટર છે, એમાંથી 10 થી 12 જેટલા એમસીક્યુ પૂછાય, એમાં થોડું વધારાનું કરો યોગ્ય છે. બાકી પૂરેપૂરું એનસીઆરટી ને ફોલો કરો, એમને સમજીને તૈયાર કરો, કોઈ તકલીફ પડવાની નથી. બીજું ખાસ આપણે બાકી રહી જાય છે જોવાનું દરેક વિદ્યાર્થીને લેબ મેન્યુઅલ. આ ખાસ તમને કહું છું, લેબ મેન્યુઅલ, લેબ મેન્યુઅલ આપણે જોતા નથી. નીટના સિલેબસની અંદર લેબ મેન્યુઅલનો પણ સિલેબસ છે દરેક વિષયની અંદર, આ ખાસ તમને કહું. દાખલા તરીકે બાયોલોજીની આપણે વાત કરીએ, લેબ મેન્યુઅલ તમે ડાઉનલોડ કરજો અને જોજો ગુજરાતી માધ્યમની અંદર. શરૂઆતના 1 થી 4 ચેપ્ટર જોજો, પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર તમે થિયરી જોવો આપણી બુકની અંદર. લેબ મેન્યુઅલની અંદર બીજા કેટલાક વધારાના તમને લક્ષણોને બધું આપેલું છે. વનસ્પતિ સૃષ્ટિ હોય તો વનસ્પતિ સૃષ્ટિની અંદર પણ અનાવૃત, બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી કેટલાક વધારાના ઉદાહરણ લક્ષણો આપેલા છે, તો એ તમારે જોવા પડે. પછી આપણે પ્રશ્ન જોઈએ તો થાય કે ભાઈ આ 12મું આવ્યું, પણ 12મું નથી, એ બુકનું છે. તો ખાસ લેબ મેન્યુઅલ બાયોલોજીની અંદર જે થિયરી આવે છે, લેબ મેન્યુઅલની અંદર 11 અને 12ની લેબ મેન્યુઅલ ખાસ તમારે જોવી, વાંચવી, તૈયાર કરવી, સમજવી. દાખલા તરીકે આગળ એક એમસીક્યુ પૂછાયો હતો,
पाइनस जे जे ये पाइनस नी अंदर सपक्ष पराग्रज जे पाइनस में केवी पराग्रज सपक्ष पराग्रज आओ एमसीक्यू पूछा है तो अबे आओ अनावृत बीजधारी ना लक्षण तुम्हें बुक में जो तो कोई जगह ही नहीं लिखे पर आओ लिखे तो लैब मैन्युअल नी अंदर એટલે બાયોલોજીમાં લેબ મેન્યુઅલ પણ આપણે તૈયાર કરવાની જોવાની છે એનું રિવિઝન કરવાનું ફરીથી નીટની માટે એનસીઆરટી કરવાની છે એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ ગુજરાતી માધ્યમની શરૂઆતમાં પ્રાથમિક એમસીક્યુની પ્રેક્ટિસ માટે કોઈ પણ બુક લો બીજું ખાસ એનસીઆરટી એક્ઝામ્પલર કે જે ગુજરાતી માધ્યમમાં છે જે આપણી જે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની જે વેબસાઇટ છે એના ઉપરથી તમારે ડાઉનલોડ થઈ જશે પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો ઓછામાં ઓછા 10 વર્ષના કરવા એકમ પ્રમાણે અમુક વખત એવું થાય કે સિલેબસ ચેન્જ થયેલો નથી અત્યારનો અને પાછલા વર્ષોનો તો એમસીક્યુ પ્રેક્ટિસ કરો તો તમને બધા આવડી જાય તો જે પ્રમાણે ચેપ્ટર એકમ હોય એ પ્રમાણે તૈયાર કરવું પણ ઓછામાં ઓછા 10 વર્ષના પાછલા વર્ષના પૂછાયેલા એમસીક્યુ તમારે જોવા જીપર ને એમસીક્યુ ગુજરાતીની અંદર નથી અત્યારે તો લેવાતી પણ નથી પણ એના એમસીક્યુ પણ આપણે ચેનલ ઉપર મૂકીશું ગુજરાતીની અંદર વધુ એમસીક્યુની પ્રેક્ટિસ માટે ઇંગ્લિશની જે બુકો છે ફિંગર ટિપ્સની બુક છે સિંગેજની ડોક્ટર અલીની દિશા પબ્લિકેશન એ વાંચવાની એ તો ઇંગ્લિશની અંદર છે તો આપણને તકલીફ પડવાની એટલે એ શક્ય બનવાનું નથી વધારાની થિયરી માટે શું કરવાનું થોડું વધારાનું કોઈને એમ થાય કે મારે થિયરી જોવી તો એના માટે પહેલા લેબ મેન્યુઅલ તૈયાર કરી દેવાને એટલે પહેલા એનસીઆરટી તૈયાર કરી લેબ મેન્યુઅલ તૈયાર કરી આ બધું પતે પછી આગળ વધારાની થિયરી ઉપર જવાનું કારણ કે 90-95% જેટલા જે એમસીક્યુ છે એ બુક તમે બરાબર સમજ્યા હશો તો એની અંદરથી આવવાના જ છે ચેનલ ઉપર આપણે એક એમસીક્યુ મૂક્યો હતો લસિકાનું કાર્ય ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટો પડ્યો ખનીજ પોષણની અંદર છેલ્લા ત્રણ વાક્યોમાંથી એક એમસીક્યુ હતો યુરેન્સ વાળો એ પણ મૂક્યો તો આપણે ચેનલ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટો પડે તો આ આપણે વાત કરી તૈયારી માટે આપણે શું કરીશું કઈ બુક શું કાળજી રાખીશું વારંવાર પુનરાવર્તન કરવું પડશે તમારે કારણ કે 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર જે ભણશો એ 12મું ધોરણ પૂરું થાય તો એ સુધી યાદ રાખવાનું છે અને બીજું ખાસ ગભરાવાનું જરાય નથી નીટની પરીક્ષા કે મંગળ પરથી બીજા કોઈ આઈને લેવાનું નથી ચાર ખંડો આપણા છે નીટમાં જઈને બદલાઈ જવાનું નથી ઉદાહરણ તમને કહ્યું એટલે ચિંતા કરવાની નથી તૈયારી બરાબર કરવાની છે તો તકલીફ આપણને જરાય પડશે નહીં સારામાં સારું આપણને રિઝલ્ટ મળશે બીજું આપણી ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ યુટ્યુબ ચેનલ ગુજરાતી એમ અને આપણી પ્લે સ્ટોર પર એપ છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ કરીને અને આ જે તમને કહ્યું કે વધુ એમસીક્યુની પ્રેક્ટિસ માટે આપણે મર્યાદિત સ્ત્રોત છે દરેક વિદ્યાર્થી આની સાથે સંમત થશે દરેકને ખ્યાલ છે ગુજરાતી માધ્યમની અંદર એનસીઆરટી ના લાઇન ટુ લાઇન એમસીક્યુનો મર્યાદિત સ્ત્રોત છે તો એટલા માટે મેં જાતે જે પણ રેફરન્સ બુકો છે એની અંદરથી ગુજરાતી કરીને ઓનલાઈન ટેસ્ટ સિરીજ તૈયાર કરેલી છે અને ગુજરાતી માધ્યમની સૌથી મોટી ઓનલાઈન ટેસ્ટ સિરીજ તમને ખ્યાલ હશે કે એનટીએના મોક ટેસ્ટ તમે જોશો યુટ્યુબ પર તો આના ઉપર જ તમને મળવાના છે સૌથી પહેલા આપણે ગુજરાતી કર્યા હતા પછી બીજા એક બે ચેનલ જે પણ હશે બાયોલોજીની અંદર એમણે મૂકેલા હશે પણ સૌથી વધુ પેપર તમને અહીંયા મળશે એનટીએમ મોક ટેસ્ટ અને હું જાતે પ્રયત્ન કરું છું કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને એમસીક્યુ માટે તકલીફ ના થાય વધુમાં વધુ સારા એમસીક્યુની પ્રેક્ટિસ કરે તો રિઝલ્ટ આપણે સારું લાવી શકીએ પેપર સહેલું જ હોય છે છેલ્લા 3-5 વર્ષનું જુઓ તો લાઇન ટુ લાઇન હોય છે એટલે કે જેટલા પણ એમસીક્યુ એનસીઆરટી ની અંદરથી આપણે આવે જોડકાવાળું એમસીક્યુ સોલ્વ કરો તો એવું નથી કે એક જ જોડકાની અંદર ચાર ઓપ્શન હોય એ ચારે ચાર ઓપ્શન એક જ ચેપ્ટરના હોય
चारे चार ऑप्शन चार जुदा जुदा चैप्टर ना हो, बे चैप्टर 11 में ना हो, बे चैप्टर का तो 12 में ना हो, इतना माटे वो एमसीक्यू है तो भूल था है। खरा खोटा विधान में एवं थाय होय बधु चोपड़ी नु पण आपणे पेलुं 90-95% बुक नु तैयार करवानी जग्याए वधारानुं करवुं, आ बुक जोवी, पेली बुक जोवी, एनी अंदर आपणे रही जईए। એટલે ખાસ વારંવાર અને દરેક શિક્ષક મિત્રો પણ તમને કહે છે બાયોલોજીની અંદર કે એનસીઆરટી ને સમજો, એનસીઆરટી આધારિત એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો। પણ આપણે પ્રશ્ન થાય કે વધુ એનસીઆરટી આધારિત એમસીક્યુ ગુજરાતીમાં તો એટલા અવેલેબલ નથી, એટલા માટે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ તૈયાર કરવામાં આવી છે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી માટે, તેમજ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ। ઓનલાઈન ટેસ્ટ સિરીઝની અંદર તમને મળવાનું શું છે પહેલા જોઈ લો તમે, તો એ તમને ખ્યાલ આવશે અને જોશો કે આટલા ટેસ્ટ ગુજરાતી માધ્યમની અંદર તમને કોઈ આપી શકવાનું નથી। તમે ગૂગલ કરી લો, યુટ્યુબ કરી લો, કોઈ પણ જગ્યાએ સર્ચ કરી લો, આટલા કોન્સેપ્ચ્યુઅલ ક્વોલિટી વાળા ટેસ્ટ આ એપ્લિકેશન સિવાય તમને કોઈ આપી શકવાનું નથી એટલી પ્રાઇઝની અંદર। જો આપણે 38 ચેપ્ટર તો તમને પ્રકરણ પ્રમાણે 90-90 એમસીક્યુ ના એક તો 38 ટેસ્ટ મળે, બીજું એનસીઆરટી એક્ઝામ્પલર કે જે ટોટલ 6-7 ટેસ્ટ ની અંદર 90-90 એમસીક્યુ ની અંદર ટોટલ એનસીઆરટી કવર થઈ જાય તો એ ટેસ્ટ મળે, બીજું એકમ પ્રમાણે આપણા જે એકમ થાય છે એ એકમ ટોટલ 10 થવાના તો 10 એકમ પ્રમાણેના 10 ટેસ્ટ મળે તમને, બીજું એનટીએ ના મોક ટેસ્ટ કે જે ગુજરાતીની અંદર તો છે ને, જે આપણે ગુજરાતી કરેલા છે અને વધુ પણ ગુજરાતી કરવામાં આવે છે એની ઓનલાઈન ટેસ્ટ સિરીઝ તમને ઓછામાં ઓછા 5 એનાથી પણ વધુ મળી શકે, આ દરેકની અંદર સંખ્યા વધી શકે તો એ ટેસ્ટ મળે તમને, બીજું ફૂલ સિલેબસ ધોરણ 11 ફૂલ સિલેબસના 5 થી વધુ ટેસ્ટ મળે, એ જ રીતે ફૂલ સિલેબસ 12મા ધોરણના તમને 5 થી વધુ ટેસ્ટ મળે। આટલા ટેસ્ટ થયા, આ ટેસ્ટની તમે ગણતરી કરો 30, 40, 50, 60, 70 બાયોલોજીના લગભગ અહીંયા 70+ ઓનલાઈન ટેસ્ટ થયા, એટલા 70+ ઓનલાઈન ટેસ્ટ। બીજું સાથે બોનસ ટેસ્ટની અંદર તમને ફિઝિક્સ એનસીઆરટી એક્ઝામ્પલર કેમેસ્ટ્રી એનસીઆરટી એક્ઝામ્પલર બરાબર જે પણ ટેસ્ટ થતા હોય, દાખલા તરીકે આખું ફિઝિક્સ 45-45 એમસીક્યુ કરી અને માની લો કે 60 ટેસ્ટમાં પતી જાય તો 60 ટેસ્ટ, કેમેસ્ટ્રીના વધારે થશે ખાલી કેમેસ્ટ્રીના 12માં ને 1,60 ટેસ્ટ થયા છે, એટલે આટલા ટેસ્ટ તમને લગભગ 90+ ટેસ્ટ, કેટલા ટેસ્ટ મળશે તમને 90 થી પણ વધારે ટેસ્ટ ઓનલાઈન સિરીઝની અંદર તમને મળવાના છે। ક્વોલિટી વાળા ટેસ્ટ જે સારી ઇંગ્લિશ બુકની અંદરથી ચેપ્ટર પ્રમાણે જે છે એ ગુજરાતી કરેલા ટેસ્ટ, અને આ કોર્સની પ્રાઇસ માત્ર 199 ધોરણ 12 માટે, ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે આટલા 90+ ટેસ્ટ 199 એમાં અત્યારે શરૂઆતની અંદર 18% જેટલું તમને ડિસ્કાઉન્ટ મળે, એક ટેસ્ટની કિંમત લગભગ 2.21 રૂપિયા જેટલી થાય। વિચારો તમે એક ઓનલાઈન ટેસ્ટ 90 એમસીક્યુનો માત્ર તમને 2 રૂપિયાની અંદર મળે, તમને એમ થાય કે ભાઈ આ તો કેમ વાત આવી કરી, આવું એટલા માટે થઈ શકે છે કારણ કે અહીંયા જે ગુજરાતી કરવાનું છે મારે જાતે કરવાનું છે, બાયોલોજીનો જાતે શિક્ષક છું એટલા માટે એના માટે મારે બીજું કોઈ ખર્ચ થવાનું નથી। એક પેપર તમારે ગુજરાતી કરવાનું હોય 90 એમસીક્યુનું તો 5-6 કલાક જાય, આપણ એનટીએના મૂક ટેસ્ટ હતા તો શરૂઆતની અંદર તમે જોયું હશે યુટ્યુબ પર 45-45 કરીને મૂકેલા છે કારણ કે એક દિવસની અંદર એનું ગુજરાતી થઈ શકે, એટલે આટલા ટેસ્ટ તમને ગુજરાતી માધ્યમની અંદર
सौ प्रथम वार मळवा जई रह्या छे। एटले आ कयु ऑनलाइन टेस्ट सीरीज सौथी मोटी के जेनी अंदर आटला तमने टेस्ट मळी मळवाना छे। क्लियर आटलू खबर पड़ी? केटली बाबतो याद राखवानी है तमने कई एनसीईआरटी तैयार करवानी छे, समझीने तैयार करवी, वारंवार पुनरावर्तन करवानुं छे। एनसीईआरटी आधारित एमसीक्यू नी प्रेक्टिस करवी, गुजरातीनी अंदर जे पण शरूआतमां प्राथमिक बुको छे एनी प्रेक्टिस करो, एनसीईआरटी एक्झाम्पलर जे गुजराती माध्यम छे ए तमे जोवो एनी प्रेक्टिस करो, 32 वर्षनी कुमारनी बुक छे, फिनिक्सनी बुक छे, अथवा तो जे पण बीजी कोई अत्यारे हालमां बे छे दरेक विषयमां मळी रहे एने तमे प्रेक्टिस करो। एम्सना गुजरातीमां कुमारना आवे छे, जीपमरना नथी ए गुजरातीमां आपणे आपीशुं। વધારાની થિયરી માટે કોઈને એમ છે મારે બુક કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ તો લેબ મેન્યુઅલની થિયરી તમે જુઓ અને વારંવાર પુનરાવર્તન કરો તો જેટલું આપણે પરિણામ લાવવું છે એટલું તમે મેળવી શકશો અને જરાય ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી। બહુ દિવસ પછી આ વિડીયો આવ્યો છે, પહેલો કે જેમાં હું જાતે આવ્યો છું અને આ વાત કરવા માટે અને બીજું કે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ માટે નવું આપણે रोज हवे आपणे दररोज गुजराती माध्यमनी अंदर दिवसनो आपणे प्रयत्न करीशु के बे वीडियो आवे, एक धोरण 11 नो अने धोरण 12 के जेमा तमने आपणे पेज प्रमाणे जईशु। दाखला तरीके धोरण 11 नो पहेलो चेप्टर छे, पहेला 2 थी 3 पेज छे, तो एमां कॉन्सेप्ट्युअल कई बाबत अने एमांथी कयो एमसीक्यू जे छे के तमारे याद राखवो पड़े, समझवो पड़े, तो रोज एवा 2 થી 3 एमसीक्यू ની આપણે પ્રેક્ટિસ કરીશું, એના વિડિયો આપણે મૂકીશું। એ જ રીતે ધોરણ 12 ની અંદર પ્રકરણ પ્રમાણે આપણે શરૂઆતના 2 થી 3 પેજ હોય, પહેલું ચેપ્ટર હોય તો એના 2 થી 3 પેજમાંથી કયા કોન્સેપ્ટ્યુઅલ સારા એમસીક્યુ છે એ આપણે સમજીશું, એની આપણે પ્રેક્ટિસ અને તૈયારી કરીશું। એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર ની અંદર ડીએનએ ડેઈલી નીટ એનાલિસિસ चैनल आपड़ी नाम है डीएनए डेली नीट एनालिसिस गुजराती माध्यम में मा। तो नीट की तैयारी माटे बायोलॉजी नी अंदर आज तमने बात करी ए प्रमाणे तैयारी करो, कोई पण तकलीफ पड़से नहीं, गभरावानी चिंता करवानी कोई जरूर नहीं। आज ये माहिती कही ए दरेक विद्यार्थी माटे खूब ज उपयोगी है, तो वीडियो ने तमने लागे तो वधुमां वधु विद्यार्थियों ने शेर करजो, दरेक चेनल सब्सक्राइब करजो, हूँ पण कही दऊं तमने बराबर लागे चेनल सब्सक्राइब करजो, अने वधु एनटीए ना मॉक टेस्ट आपणे मूकीशुं अने हवेथी धोरण 11 अने 12 ना पेज प्रमाणे वधीशुं आगळ। कोना प्रमाणे? पेज प्रमाणे, बराबर। ए आपणे वीडियो बबे पेज थियरी में जोवो, कोईने तकलीफ पड़ती नथी, तकलीफ जे आपणे पड़े छे तो एमसीक्यू में पड़े, थियरी दरेक शिक्षक मित्रों जोडेथी आपणे शीखी लईए छीए, એની જે એમસીક્યુ એનસીઆરટી આધારિત જે નીકળવા જોઈએ, એનસીઆરટી એક્સરેક્ટ બરાબર, એનું જે સત્વ નીકળવું જોઈએ, તો પેજ પ્રમાણે એનસીઆરટીનું આપણે સત્વની પ્રેક્ટિસ કરીશું। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ।